હવે તમારી ચોપડીમાં એક બ્લુ કલરની પટ્ટીમાં એક ઇસ્ત્રીનું સ્ટ્રક્ચર આપેલું છે કે જે ઇસ્ત્રી હોય છે તેમાં એલિમેન્ટ હોય છે, એટલે કે પાણી ગરમ કરવા માટેનું તેમાં મૂકવામાં આવતું હીટર, હોટ પ્લેટ, ઇસ્ત્રી, ગીઝર, ઇલેક્ટ્રિક કીટલી, હેર ડ્રાયર વગેરે ઉપકરણો હોય તેની અંદરની તરફ એક એલિમેન્ટ આવેલું હોય છે કે જે એલિમેન્ટ ગરમ થાય છે અને તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ જે બલ્બ હોય છે કે બલ્બની અંદર રહેલો પાતળો તાર હોય છે તે ઉષ્માનો જથ્થો તેની બનાવટ માટે વપરાયેલા દ્રવ્ય પર, તારની લંબાઈ અને જાડાઈ પર આધાર રાખે છે. કે જે ફિલામેન્ટ હોય છે તે ત્રણ બાબતો પર આધાર રાખે, તેમાં બનાવટમાં વપરાયેલા દ્રવ્યો એટલે કયા મટીરિયલમાંથી બનાવેલું છે, તેના તારની લંબાઈ કેટલી લંબાઈ છે અને તેની જાડાઈ પર આધાર રાખે, એટલે કે તેના આડછેદનું ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. આવી રીતે વિદ્યુત પરિપથના જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઈ જતા નથી અને બીજી બાજુ કેટલાક વિદ્યુત ઉપકરણમાં વપરાતા એલિમેન્ટ એટલા જ બધા ગરમ થઈ જાય છે કે તેઓ સહેલાઈથી જોઈ શકાય છે, એટલે ખૂબ જ લાલ થઈ જાય છે, આપણે સહેલાઈથી જોઈ શકીએ. અને વિદ્યુત ગોળાનું એલિમેન્ટ એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે જે પ્રકાશનું ઉત્સર્જન કરે છે, ઉદાહરણ તરીકે બલ્બમાં જે એલિમેન્ટ હોય છે તે. ત્યાર પછી આપેલું પ્રવૃત્તિ 14.4, તો જે પ્રવૃત્તિ આપેલું છે કે આપણે જે આગળ એક પ્રવૃત્તિ કરેલી હતી જેમાં આપણે જે તાર વાપરેલો હતો એની જગ્યાએ આપણે નિક્રોમનો તારના સ્થાને અત્યારે સ્ટીલ વૂલનો પાતળો તાર વાપરવાનો છે. જે સ્ટીલ વૂલનો છે તે પાતળો તાર વાપરીને પ્રવૃત્તિ કરવાની છે. અને જે જ્યારે સ્ટીલ વૂલનો પાતળો તાર છે તે આપણે ખાસ કરીને ક્યાં, તો કે આપણને ખ્યાલ છે કે જે કરિયાણાને દુકાને મળતો હોય છે, વાસણ સાફ કરવા માટે જે તાર વપરાય છે તે સ્ટીલ વૂલનો તાર છે, કે તેને વિદ્યુત પરિપથ સાથે જોડાણ કરવાનો છે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. તો અવલોકન કરવાનું છે કે તે પીગળી જાય છે કે નથી પીગળતો. તો લાંબા સમય સુધી પસાર કરવાનો છે તો એક સમય કેવો થશે, તો કે પીગળી જશે. તો આવી રીતે ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેઓ મોટા વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે તૂટી જાય છે. અને આવા જ તાર વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે વપરાય, કે જે ફ્યુઝ હોય છે તે ફ્યુઝ આપણે ખ્યાલ છે કે આપણા ઘરની અંદર જે મીટર બોર્ડ હોય છે કે ત્યાં ફ્યુઝ લગાવેલા હોય. તો ફ્યુઝ શું કાર્ય કરે એના વિશે આપણે આજે જોવાનું છે. કે જે ફ્યુઝ હોય તેની અંદર આવા પ્રકારના પાતળા તાર વપરાય છે કે જે ઊંચું તાપમાન આપવામાં આવે છે ત્યારે તે એકદમ પીગળી જાય છે અને ફ્યુઝ ઉડી જાય છે. એટલે કે કોઈ મોટા મોટા બિલ્ડિંગો હોય છે તેની અંદર ખાસ પ્રકારનું જે મોટું બંધારણ હોય છે કે તેમાં વિદ્યુત પરિપથનું જોડાણ હોય છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. પરંતુ જો બહારથી વોલ્ટેજ વધુ આવશે, જો બહારથી વોલ્ટેજ વધુ આવે તો ડાયરેક્ટ કોની ઉપર જે અસર પડશે, તો કે ફ્યુઝ ઉપર, જેના કારણે માત્ર ને માત્ર ફ્યુઝ ઉડે છે પરંતુ ઘરની અંદર રહેલા ઉપકરણો કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ શકતું નથી. પરંતુ જો ઘરની અંદર રહેલા ઉપકરણોને જે એને પહેલાં ફ્યુઝ લગાવવામાં આવે, જો ફ્યુઝ લગાવવામાં ન આવે તો શું થાય, કે બહારથી જો વધુ વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ આપવામાં આવે તો ફ્યુઝ હોતા નથી. જો ફ્યુઝ ન હોય તો ડાયરેક્ટ શું થશે, તો કે ડાયરેક્ટ આપણા ઘરની અંદર જેટલા પણ ઉપકરણો છે બધા જ ઉપકરણો ફ્યુઝ થઈ જશે. એટલા માટે બને જશે કે ઘરની અંદર ફ્યુઝનું જોડાણ રાખવામાં આવે છે, કે જે ફ્યુઝનું જોડાણ છે જે વિદ્યુત પરિવર્તનમાં થતાં નુકસાન અને શક્ય એટલી આગને અટકાવે છે, એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં નુકસાન થઈ શકતું નથી. તેમજ જે વિદ્યુત છે તે મેઇન લાઇનમાં રહેલા ફ્યુઝને જાતે તપાસવા માટે પ્રયત્ન કરવા જોઈએ નહીં, કારણ કે ફ્યુઝ એવા હોય છે કે ગમે ત્યારે શોર્ટ પણ લાગી શકે છે, એટલે મને જાતે ટ્રાય કરવું જોઈએ નહીં. વિદ્યુત પરિપથમાં વધુ પડતો વિદ્યુત પ્રવાહ વહેવાનું એક કારણ વાહક તારનો થતો સીધો પરસ્પર સંપર્ક છે. જ્યારે વાયરો પર રહેતું અવાહક સ્તર ઘસારાના કારણે નીકળી જાય છે ત્યારે આવું બની શકે છે, જે શોર્ટ સર્કિટની ઘટના પણ સર્જે છે. અને જ્યારે એક જ વિદ્યુતના સોકેટના ઘણા જ ઉપકરણો જોડવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ વધી જવાના માટે બીજું કારણ બને છે. અને જે વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ ઉત્પન્ન કરે છે, કે જ્યારે હાઈ વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ આપવામાં આવે છે ત્યારે તે પ્રકારનું વિદ્યુત કેવું, તો કે ઓવરલોડિંગ વિદ્યુત થાય છે. હવે તમારી ચોપડીની અંદર એક બ્લુ કલરનું પટ્ટી આપેલી છે કે પ્રકાશ મેળવવા માટે વિદ્યુત બલ્બ વાપરવામાં આવે છે, પરંતુ તે ઉષ્મા પણ આપે છે અને આ ઇચ્છનીય નથી, જેનું પરિણામ કે વિદ્યુતનો વ્યય છે, કે વિદ્યુત બલ્બ જેમાં સૌથી વધુ વ્યય થાય છે. એટલા માટે બલ્બને બદલે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ વાપરીને તેને ઘટાડવામાં આવે છે, જે કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ કહે છે, કે CFL, જે વ્યયને શું કરે છે, તો કે ઘટાડે છે અને વિદ્યુત બલ્બના સામાન્ય હોલ્ડરમાં ગોઠવી શકાય છે. તેમ છતાં વિદ્યુત બલ્બ છે તે ટ્યુબલાઇટ કે CFSને ખરીદતા પહેલાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો ISI માર્કો હોવો જોઈએ, તો જ આપણે નક્કી કરી શકીએ કે જે બલ્બ છે તે ISIના માર્કાવાળા છે અને સારી એવી ક્વોલિટીના છે.
त्यार पछी ब्लू कलरनी पट्टीमां एक एमसीबी आपेलू छे के हालना वखतमां फ्यूजना स्थाने मिनी एच सर्किट एटले के एमसीबीनो वपराश वध्यो छे, के जे मात्र ए करे के फ्यूज तो छे ते उड़ी जतुं पहेला, परंतु हवे शुं करे तो के एमसीबी छे ते एमसीबी ऑटोमेटिक पड़ी जाय, एटले के ऑन होय तो ऑफ थई जाय छे। क्यारे? तो के ज्यारे ओवरलोडिंगनो विद्युत प्रवाह आपवामां आवे त्यारे। ત્યાર પછી છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, કે વિદ્યુત પ્રવાહ છે ચુંબકીય અસર કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો આપણે આગળ પ્રવૃત્તિ જોઈ હતી કે માચિસની પેટી લેવાની, તેની આજુબાજુ વાહક તાર વીંટવાનો છે, તેની અંદર એક ચુંબકીય સોય મૂકવાની છે અને વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે। જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો હોકાયંત્રમાં રહેલી ચુંબકીય સોયની જેમ તેમાં શું થાય તો કે કોણાવર્તન થાય છે, પરંતુ જો તેની આજુબાજુ ચુંબક લાવવામાં આવે તો કયા પ્રકારનું આવર્તન થાય છે તે નોંધ કરવાનું। પણ જો ચુંબકીય સોય જે ચુંબક લાવી એના પહેલાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ચુંબકીય સોય છે તો ઉત્તર અથવા તો દક્ષિણ દિશા દર્શાવે છે, પરંતુ જ્યારે તેની નજીક ચુંબક લાવવામાં આવે ત્યારે કયા પ્રકારનું આવર્તન દર્શાવે છે તે નોંધવાનું છે। તો આ પ્રકારનો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? કે હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો, કે જેણે સૌપ્રથમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પ્રત્યેક વખતે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે અને આથી જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે અને જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે જેનું સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? કે હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો। ત્યાર પછી વિદ્યુત ચુંબક, તો વિદ્યુત ચુંબક માટે એક આકૃતિ દર્શાવેલી છે, એક ખીલી લેવાની છે, ખીલીની આજુબાજુ એક વાહક તાર વીંટવાનો છે, ત્યાર પછી તેને પરિપથ સાથે જોડવાનો છે અને ખીલીની નીચેની તરફ આજુબાજુ થોડી ઘણી ટાંકણીઓ એટલે કે નાની નાની ટાંકણીઓ મૂકવાની છે। હવે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે કયા કયા પ્રકારનું અનુભવ થાય? તો કે જે ટાંકણીઓ છે તે એકદમ નજીક આવે છે અને ત્યાર પછી વિદ્યુત પ્રવાહ બંધ કરવાનો છે। તો આવી રીતે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે સામાન્યતઃ ગૂંચળું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે અને આવા ગૂંચળને વિદ્યુત ચુંબક કહે છે, કે વિદ્યુત ચુંબકને ખૂબ જ પ્રબળ બનાવતા તે ખૂબ જ વજનદાર ભારને ઉચકી શકે છે અને આ જ પ્રકારની પ્રવૃત્તિ ઘણીવાર ક્રેનમાં થતી હોય છે। જે ક્રેન હોય છે ક્રેનની આગળના ભાગમાં આ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે જેના કારણે ચુંબકત્વ ઉત્પન્ન થાય છે। જે ચુંબકત્વ ઉત્પન્ન થાય છે અને જ્યારે કચરાના ઢગલા ઉપર રાખવામાં આવે છે, જ્યારે કોઈ નાનો કોઈ લોખંડનો ટુકડો હોય અથવા મોટો કોઈ લોખંડનો ટુકડો, તો તે પણ સરળતાથી ત્યાંથી આપણે શોધી શકાય। ત્યાર પછી જે વિદ્યુત ઘંટડી, ખાસ યાદ રાખવી વિદ્યુત ઘંટડી કેવી રીતે કાર્ય કરે છે, તો કે આકૃતિમાં દર્શાવેલી છે તે પ્રમાણે કે વિદ્યુત ઘંટડી છે તે બનાવવા માટે લોખંડના ટુકડા પર વીંટાળેલા વિદ્યુતના તારનું ગૂંચળું ધરાવે છે, ગૂંચળું વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે। ખાસ યાદ રાખવું જોઈએ વિદ્યુત ચુંબકની નજીક એક છેડા પર હથોડી જેવી રચના ધરાવતી લોખંડની પટ્ટી નજીકના ભાગમાં ગોઠવેલી હોય છે અને લોખંડની પટ્ટીની નજીક સંપર્ક સ્ક્રૂ આવેલો હોય છે। જ્યારે લોખંડની પટ્ટી સ્ક્રૂના સંપર્કમાં હોય ત્યારે કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં કોઇલ વિદ્યુત ચુંબક બને છે। કોઇલ કેવું બને છે? વિદ્યુત ચુંબક। આપણે ખ્યાલ છે, આપણે જોયું કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ચુંબક ઉત્પન્ન થાય છે, ત્યારબાદ તે લોખંડની પટ્ટીને આકર્ષે છે અને આ પ્રક્રિયામાં પટ્ટીના છેડા પર રહેલી હથોડી છે તે સ્ટીલની કટોરી સાથે વારંવાર અથડાય છે અને અવાજ ઉત્પન્ન થાય છે। જો કે વિદ્યુત ચુંબક છે કે લોખંડની પટ્ટીને આકર્ષે છે અને તે વખતે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે, તો કે જ્યારે હથોડી અને સ્ટીલનો કટોરો બંને સંપર્કમાં આવે છે ત્યારે પરિપથમાં ભંગાણ અનુભવાય છે, જેના કારણે વિદ્યુત ચુંબક પાછું બંધ થઈ જશે। જ્યારે વિદ્યુત ચુંબક બંધ થઈ જશે પાછી હથોડી અને કટોરો બંને એકબીજાથી દૂર જશે, પાછું ફરીથી વિદ્યુત પ્રવાહ ચાલુ થશે અને ગૂંચળું હવે વિદ્યુત ચુંબક તરીકે રહેતું નથી અને તે લોખંડની પટ્ટીને આકર્ષી શકતું પણ નથી અને લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને પાછી આવે છે, તે ફરીથી સ્ક્રૂના સંપર્કમાં આવે છે અને વિદ્યુત પરિપથ પૂર્ણ કરે છે અને ફરીથી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતા ફરીથી હથોડી સ્ટીલના કટોરા સાથે અથડાય છે અને આ પ્રક્રિયા વારંવાર થાય છે, જેના કારણે જે હથોડી છે તે વારંવાર કટોરા સાથે અથડાય છે અને જેના કારણે રણકાર ઉત્પન્ન થાય છે। તો આવી રીતે વિદ્યુત ઘંટડી છે તે કાર્ય કરે અને આ જ પ્રકારનું જોડાણ જે જગ્યાએ વિદ્યુત ઘંટડી હોય છે ત્યાં ત્યાં થતું હોય છે અને જેના કારણે વારંવાર રણકાર ઉત્પન્ન થાય છે। ચલો મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી, હોમવર્કમાં ચેપ્ટર નંબર 14નું સ્વાધ્યાય લખવાનું છે।